તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। અત્યાર સુધી આપણે એવા ચતુષ્કોણની રચના કરતા શીખ્યા જેની ચારેય બાજુઓ અને એક વિકર્ણની લંબાઈ આપેલ હોય, અથવા ત્રણ બાજુ અને બે વિકર્ણની લંબાઈ આપેલ હોય। આ વિડિયોમાં આપણે એક એવા ચતુષ્કોણની રચના કરતા શીખીશું જેની બે પાસપાસેની બાજુઓ અને ત્રણ ખૂણાના માપ આપેલ હોય। આવો આ સ્થિતિને એક ઉદાહરણની મદદથી સમજીએ। એક ચતુષ્કોણ એબીસીડી બનાવીએ જેમાં બીસી બરાબર 4.5 સેન્ટીમીટર, સીડી બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો બી બરાબર 70 અંશ, ખૂણો સી બરાબર 80 અંશ અને ખૂણો ડી બરાબર 110 અંશ હોય તો આ ચતુષ્કોણની રચના માટે તમે કોઈ પણ બાજુથી શરૂઆત કરી શકો છો। આપણે બાજુ બીસી થી શરૂઆત કરી રહ્યા છીએ। સૌથી પહેલા આપણે એક કાચી આકૃતિ રચીએ। બાજુ બીસી બરાબર 4.5 સેન્ટીમીટર રચો। બિંદુ સી પર ખૂણો બી સી એમ બરાબર 80 અંશ રચો। હવે સી ને કેન્દ્ર ગણી 7 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ સી એમ પર રચો। ચાપ અને સીએમ ના છેદ બિંદુને ડી નામ આપીશું। હવે બિંદુ ડી પર ખૂણો એક્સ ડી સી બરાબર 110 અંશ રચો। હવે શું તમે આગળના ચરણનો વિચાર કરી શકો છો? શાબાશ, બિંદુ બી પર ખૂણો વાય બી સી બરાબર 70 અંશ રચો। આ રીતે આપણે ચતુષ્કોણ એ બી સી ડી રચ્યો। આજે આ વિડીયોમાં આપણે શીખ્યા, એક ચતુષ્કોણની રચના જ્યારે બે પાસપાસેની બાજુઓ અને ત્રણ ખૂણાના માપ આપેલ હોય। આગળના વિડીયોમાં આપણે આના સંબંધિત કેટલાક ઉદાહરણ જોઈશું।